ભરૂચ જિલ્લાના ઝઘડિયા નજીકના હઝરત બાવાગોર દરગાહ ટ્રસ્ટના વહીવટદારો તરીકે વકફ બોર્ડ દ્વારા તાત્કાલિક ધોરણે વાજીદભાઈ જમાદાર અને હુસેનભાઈ સિદ્દીની નિમણૂક કરવામાં આવી છે ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકાના રતનપુર ગામ ખાતે આવેલ સુપ્રસિદ્ધ બાવાગોરની દરગાહના વહીવટનો કબજો ગુજરાત રાજ્ય વકફ બોર્ડ પાસે છે તારીખ પચીસ એક બે હજાર ત્રેવીસના રોજ મુદ્દત પૂરી થતાં ટ્રસ્ટના નવા વહીવટદાર અંગે ઉભા થયેલા પ્રશ્નને લઈને વકફ બોર્ડ દ્વારા તાત્કાલિક ધોરણે ત્રણ મહિના માટે વાજિદભાઈ જમાદાર અને હુસેનભાઈ સિદ્દીની કેરટેકર તરીકે નિમણૂક કરવામાં આવી છે રતનપુર ગામે સુપ્રસિદ્ધ હઝરત બાવાગોરની દરગાહ આવેલી છે અહીં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં લોકો બાવાગોર દરગાહ ખાતે આવીને પોતાની અકીદતના ફૂલ ચઢાવે છે ત્યાં છેલ્લા કેટલાય સમયથી બાવાગોર દરગાહ ટ્રસ્ટ રાજ્ય વકફ બોર્ડ પાસે છે જેમાં તારીખ એકવીસ એક બે હજાર મુદ્દત પૂરી થતા બાવાગોર દરગાહના વહીવટદાર મોહમ્મદ સિંધીને વહીવટદાર તરીકે ન કરવાનો હુકમ વકફ બોર્ડ ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યો હતો પછી દરગાહના વહીવટદાર તરીકે કોણ તેવો પ્રશ્ન શ્રદ્ધાળુઓમાં ઉભો થયો હતો જેને લઈ ગુજરાત વકફ બોર્ડ તારીખ એકત્રીસ એક બે હજાર ત્રેવીસના હુકમથી કરજણ તાલુકાના મેસરાડ ગામના વાજિદ જમાદાર અને હુસેનભાઈ સિદ્દીની કેરટેકર તરીકે ત્રણ મહિના માટે નિમણૂક કરાય છે વકફ બોર્ડ ગુજરાતના તારીખ એકત્રીસ એક બે હજાર ત્રેવીસના નવા ફરમાન પર તારીખ પચ્ચીસ એક બે હજાર ત્રેવીસના રોજ મુદ્દત પૂરી કરનાર વહીવટદાર સામે કેટલાક અને સૂચનોના અમલ ન થતા જેનો ઉલ્લેખ કરી નવા વહીવટદારની હંગામી નિમણૂક કરવામાં આવી છે જોકે ત્રણ મહિનાના વહીવટદારની નિમણૂકથી ઉર્ષની ઉજવણી થશે તે વાતને લઈને શ્રદ્ધાળુઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે આ તબક્કે બાવાગોર દરગાહના કારોબારી મોહમ્મદ યુસુફભાઈ સિંધીને બાવાગો દરગાહના વહીવટમાંથી વકફ બોર્ડ દ્વારા કેમ દૂર કરવામાં આવ્યા જેના કારણો સપાટી પર આવતા આ ચોંકાવનારા કારણો હાલ તો લોકોમાં ચર્ચા અને ટીકાનો વિષય બની ગયા છે જેમ કે સદર વહીવટ દરમિયાન ચશ્માનો ઉર્સ આવેલ જેમાં વહીવટદાર ગેરહાજર હોવા છતાં આટલા વર્ષોમાં કોઈ દિવસ ન ભરાયો હોય તેટલો ઉર્સ ભરાયો છે તે ટ્રસ્ટમાં આવક પર રેકોર્ડ પર આવેલ છે જે સિદ્ધિ બાદશાહના ઈસમોએ જ આયોજન કરેલ છે જે રકમ પણ ટ્રસ્ટના ખાતે જમા કરાવવામાં આવેલ છે તેમજ આ દરગાહમાં રૂપિયા પચીસ હજાર સાતસો છ્યાસીમાં વહીવટદાર તરફથી જૂના માણસોને જ વકફ બોર્ડની કોઈપણ જાતની પરવાનગી લીધા વગર ઉચ્ચક સોંપેલ છે તેમજ ગત બાવાગોર ઉર્સમાં આ જૂના ટ્રસ્ટીઓએ આવક એક લાખની અંદર બતાવેલ હતી જ્યારે હાલના ચશ્માના ઉર્સમાં છ લાખથી વધુ રકમ આવેલ છે આ બધા પ્રશ્નો અને મુદ્દાઓ અંગે લોકો હાલમાં વિચારી રહ્યા છે